નમસ્કાર મિત્રો હું છું શિવાજી રાજપૂત અને આપ જોડે છે મારા યુટ્યુબ ચેનલ શું વાવેચી અપસરનું સ્વાગત છે ચેનલ પર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓની નવી યાદી જે બે હજાર વીસની છે આવી ગઈ છે હવે તમારું નામ કઈ રીતે તમે ચેક કરશો એનો આ વિડીયો છે વિડીયો ગમે તો લાઈક કરી દેજો બીજા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આના તમામ નવા વિડીયોની અપડેટ તમને આ ચેનલ પર જેના કારણે મળતી રહે તો મિત્રો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એની અંદર જે લાભાર્થીઓની યાદી છે એ આવી ગઈ છે અને જે નવી યાદી છે જે બે એક્ટરની મર્યાદા હતી એ મર્યાદા દૂર કર્યા પછી જે જે ખેડૂતોએ એપ્લાય કર્યું છે એ તમામનો ફોર્મ એક્સેપ્ટ થયા કે નહીં અને જે જેને એક્સેપ્ટ થયાં છે એની યાદી અહીં આવી ગઈ છે તો યાદી કઈ રીતે ચેક કરશો એની વાત આ વિડીયોમાં છે હું તમને સમજાવીશ સ્ટેપ બાય સ્ટેપ કે આ તમારું નામ તમે છે કે નહીં એ અંદર કઈ ચેક કરી શકશો પરંતુ સાથે સાથે પી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઢગલા બંધ પ્રશ્નો છે ખેડૂત મિત્રોને કે ભાઈ અમારો ચોથો હપ્તો જમા થયો નથી ત્રીજો હપ્તો જમા થયો નથી કે ફોર્મ જ હજી સ્વીકારાયું નથી એક પણ હપ્તો જમા થયો નથી એફટીઓ લખેલ આવે છે આર એફટી લખેલ આવે છે આનો શું મતલબ થશે આ બધી જ વાતનો વિડીયો હું ટૂંક સમયમાં લઈને આવીશ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા તમામ પ્રશ્નો સોલ્યુશન એની અંદર મળી જશે તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો

યોજનાની ઓફિશિયલ વેબસાઇટની લિંક જે આપેલી છે એ લિંકમાં જઈ તમે વેબસાઇટ ખોલી શકશો વેબસાઇટ ખોલશો એટલે કે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે જેનું હોમપેજ છે હોમપેજની અંદર તમારું યાદ તમારું નામ છે કે નહીં ચેક કરવા માટે તમારે શું યાદી ડાઉનલોડ કરવી પડશે અથવા યાદી તમારે તમારા ગામની જોવી પડશે તો તમારા ગામની યાદી તમે કેટલી જોશો એ આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રથમ તમારે જે ફાર્મર કોના લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે એના જે અલગ અલગ ઓપ્શન્સ આવશે જેની અંતર્ગત ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે નવું ખેડૂતે રજિસ્ટ્રેશન કરવું તો એના માટેનો આધાર કાર્ડ ફાઇલરનો જે રેકોર્ડ વચ્ચે અમે એક વિડીયોનો બનાવી મૂકી દીધું છે આધાર કાર્ડ ફાઇલ રેકોર્ડ કઈ રીતે અપડેટ થાય તો એ ઉપર ડિસ્ક્રિપ્શનમાં ઉપર આઈટેમ લિંક આપીશ ને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એ લિંક હશે આધાર કાર્ડ અપડેટ માટેની તો એ પણ તમે જોઈ શકો છો એના પછી બેનિશરી બેનિફિશિરી સ્ટેટસ એટલે કે તમારું સ્ટેટસ શું છે તમારી અરજી તમારા ખાતા જે ફોર્મ ભર્યું એમાં તમારે કેટલા હપ્તા જમા થયા કેટલા હપ્તા બાકી છે એ કઈ રીતે જોશે એનો પણ વિડીયો મેં બનાવીને મૂકી દીધો છે નીચે ડિસ્ક્રિપ્શન ઉપર આઈ ટેપમાં એની લિંક છે બની રીતે તમે જોઈ શકો છો અને એના પછી જે છે બેનિફિશિયરી લિસ્ટ તો આનો પણ અગાઉ વિડીયો બનાવ્યો હતો પરંતુ બે હજાર વીસની યાદી આવી છે નવી એ યાદી કઈ રીતે જોવાનું એનો વિડીયો મેં બનાવ્યો છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે બેનિફિશિયરી લિસ્ટ ઉપર બેનિફિશિયરી લિસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે બેનિફિશિરી લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે એક આ પ્રકારનું મેનુ ખુલશે જેની અંદર બેનિફિશિરી લિસ્ટ અંડર પીએમ કિસાન એવું લખેલું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભાર્થીઓ છે એનું આ લિસ્ટ છે મિત્રો આ લિસ્ટ અમુક કલાકે અપડેટ થતું રહે છે મતલબ કે જે જે લોકો અરજી કરતા રહેશે એ અરજી અપ્રુવલ થયા પછી આની અંદર એડ થતી રહેશે તો તમે હમણાં જ અરજી કરી હોય અથવા તો જે બે હે બે હેક્ટરનો જે મર્યાદા હતી એ મર્યાદા હટાવ્યા પછી જે જે ખેડૂત મિત્રોએ અરજી કરી છે એની એના નામ પણ આની અંદર એ એડ થઈ ગયા છે તો એ કઈ રીતે જોવાનું આપણે વાત કરીશું આપ મિત્રો આ જે યાદીની અંદર તમારે તમારું નામ શોધવું તો શું કરવાનું છે તો મિત્રો તમે પ્રથમ પહેલું રાજ્ય તમારે પસંદ કરવાનું છે તમે જે રાજ્યના વતનીય રાજ્ય પસંદ કરો ત્યારબાદ એનો જિલ્લો પસંદ કરો અહીં હું જિલ્લો બનાસકાંઠા પસંદ કરું છું ત્યારબાદ સબ ડિસ્ટ્રિક પસંદ કરો જે લાગુ પડતો હોય તમારા તાલુકાને જિલ્લાને ત્યારબાદ તમારું તાલુકો પસંદ કરો અને તમારું જે પણ ગામ હોય વિલેજની અંદર પસંદ કરી અને સિલેક્ટ કરવાનું રહેશે તો હું અહીં વાવ જ પસંદ કરી દઉં છું વાવ તાલુકાનું વાવ ગામ અને ત્યારબાદ ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એ રિપોર્ટ મળી જશે જો મિત્રો ખાસ ધ્યાન રાખજો રાજ્ય પસંદ કરવાનું છે તમારો જિલ્લો સબ ડિસ્ટ્રિક્ટ તાલુકો અને ગામ આટલું પસંદ કરીને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારા ગામની તમામ જે ખેડૂતોએ બેનિફિ પીએમ કિસાનની અંતર્ગત ફોર્મ ભર્યું છે એનું નામનું લિસ્ટ આવી જશે તો અહીં આપણે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરીએ છીએ તો જે વાવ તાલુકાના જેટલા પણ વાવ તાલુકાના વાવ ગામના જે જે ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અરજી કરી છે એ તમામની અને જેની અરજી મંજૂર થઈ છે એ લાભાર્થીઓની યાદી અહીં આવી ગઈ છે મિત્રો અહીં નીચે નામ આપ નંબર આપેલા છે એટલે કે આ જે યાદી છે એ એ બી ક્રમમાં છે તમે જે રીતે નામ લખાયું હોય જો સરનેમ પહેલાં લખાવી હોય તો સરનેમના ક્રમમાં જોજો અને જો તમારું નામ પ્રથમ હતું નામના ક્રમમાં જોજો અહીં મોટા ભાગે બધા નામના જ ક્રમમાં છે એટલે તમારું જે અક્ષર પર નામ આવતું હોય એ અક્ષર તમારે અહીંથી નીચેથી જે લિસ્ટ આપેલું છે પેજ આપેલા છે એ એક બે ત્રણ જો તમ એને તમે ઝૂમ કરીને જોશો તો તમને અહીં પેજ દેખાશે જે દસથી વધારે પેજ છે તો તમારું નામ જે એ બી ડાંક પ્રમાણે આવતું હોય અક્ષર પ્રમાણે એ પ્રમાણે તમારે સર્ચ કરવાનું રહેશે દાખલા તરીકે અહીં ત્રણ ઉપર ક્લિક કરશો તો હજી બી બીવાળા નામ ચાલે આવે છે એ રીતે તમારું જે પણ નામ હોય એ રીતે તમે આની અંદર સર્ચ કરી શકશો અને એ રીતે નામ અંદર છે કે તમે ચેક કરી શકો મિત્રો વિડીયો મને માહિતી જો તમને ગમી હોય તો વિડીયો લાઈક કરી દો બીજા મિત્રો સાથે શેર કરી દો અને ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો ફરીથી કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત